દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લામાં પણ આનબાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી. આજે દેશના 71મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લામાં પણ આનબાન અને શાન સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી, જેમાં મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત જિલ્લા કલેક્ટરે પરેડનું નિરીક્ષણ કર્યું હતું, સાથે જ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ જોડાયા હતા. જિલ્લા કક્ષાની ઉજવણી ઉપરાંત મોરબી તાલુકા કક્ષાની ઉજવણી પીપળી ખાતે કરવામાં આવી હતી, જ્યારે શહેર કક્ષાની ઉજવણી મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. સાથે જ મોરબી શહેર અને જિલ્લાની શાળા અને કોલેજોમાં પણ પ્રજાસત્તાક પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ભારતના 71મા ગણતંત્ર દિવસની આજે મોરબી જિલ્લાના ટંકારા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી શાનદાર કરવામાં આવી છે. આ તબક્કે મોરબી જિલ્લાના તમામ નાગરિકો, શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું. વાત આપની સાચી છે, મોરબી આમ તો એને ઉપનામ આપ્યું છે સૌરાષ્ટ્રના પેરિસનું. મોરબીમાં ઘણું બધું કામ કરવાનું બાકી છે, ખાસ કરીને નગરપાલિકાઓમાં ગટર વ્યવસ્થા અને સુએજની જે બાબત છે એ સુધારવાની પ્રક્રિયા હાથ ધરી છે, અને ટૂંક સમયમાં હું આશા રાખું છું કે એ દિશામાં પણ સરકાર સારા એવા કામો કરી અને નગરને સ્વચ્છ અને સુંદર બનાવે. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.